વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે ગોળનું શરબત બનાવીશું. મિત્રો, આ ગોળનું શરબત એકદમ શેરડીના રસ જેવું લાગે છે, એટલે કે ડુપ્લિકેટ શેરડીનો રસ કહી શકાય. મિત્રો, જે લોકો શેરડીના રસના શોખીન છે તે લોકો માટે ખાસ ઘર બેઠા શરીરને ઠંડક આપે તેવું આ ગોળનું શરબત આજે બનાવીશું. તો ચાલો આપણે રિફ્રેશિંગ ઠંડક આપે તેવું શરબત બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, બનાવતા પહેલા તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી હું જ્યારે જ્યારે આવી રીતે નવી નવી રેસીપી અપલોડ કરું ત્યારે તમને નોટિફિકેશન મળે. અને મિત્રો, સબસ્ક્રાઇબ કરવું તે બિલકુલ ફ્રી છે અને જે લોકોએ સબસ્ક્રાઇબ કર્યું છે તે લોકોનો ખૂબ ખૂબ આભાર. સૌ પ્રથમ આપણે એક બાઉલમાં અથવા તો તપેલીની અંદર પાણી લઈશું. હું અહીં અત્યારે 3 ગ્લાસ પાણી લઉં છું. પછી આપણે તેમાં ગોળ ઉમેરીશું. ગોળ મેં અહીં દેશી ગોળ એટલે કે ડબ્બાનો જે આવે છે તે લીધેલો છે. તમે કોઈ પણ ગોળ લઈ શકો છો. ગોળ મેં અહીં 1/2 કપ અથવા તો 150 ગ્રામ લેવો, અથવા તો તમારા સ્વાદ મુજબ તમે ગોળની ક્વોન્ટિટી વધઘટ કરી શકો છો. ગોળની તાસીર આમ તો ગરમ હોય છે, પણ તેને પાણીની અંદર ઓગાળીને પીવામાં આવે તો તે ગોળની તાસીર ઠંડી થઈ જતી હોય છે, એટલે આપણે ઉનાળાની અંદર આવો ગોળનો શરબત પીએ તો આપણને શરીરમાં ઠંડક મળે છે. પછી તેમાં 1 ટીસ્પૂન ફુદીના પાવડર ઉમેરીશું. આ ફુદીના પાવડર હોમમેડ બનાવેલો છે. જો તમારે તેની રેસીપી જોવી હોય તો તેની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એટલે 1/2 ટીસ્પૂન એમ કરીને 1 ટીસ્પૂન ફુદીના પાવડર લીધેલો છે. પછી 1/2 ટીસ્પૂન જલજીરા પાવડર ઉમેરીશું. આ જલજીરા પાવડર પણ હોમમેડ જલજીરા પાવડર છે. તેની રેસીપી જોવી હોય તો તેની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. પછી તેમાં 1 ટેબલસ્પૂન વરિયાળી પાવડર ઉમેરીશું. જો તમને આવી રીતે વરિયાળી પાવડર ન પસંદ હોય તો તમે તેને ખાંડીને આખા પાકી પણ લઈ શકો છો. પછી આપણે થોડુંક આદુનું છીણ લઈશું. તમે આદુના છીણની બદલે સૂંઠ પાવડર પણ લઈ શકો છો. આદુ ઉમેરવું તે બિલકુલ ઓપ્શનલ છે. પછી આપણે બ્લેન્ડર ફેરવી દઈશું. હવે આપણે ગોળની ગળપણને બેલેન્સ કરવા માટે લીંબુ ઉમેરીશું. લીંબુ મેં અહીં 1/2 લીધેલું છે, પણ તે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકાય. અને છેલ્લે આપણે પાછું બ્લેન્ડર ફેરવીને બરાબર મિક્સ કરી લઈશું. સરસ મિક્સ થઈ ગયું છે. હવે તેને આપણે ચાખી લઈશું. અને છેલ્લે આપણે 1 વધારે ગ્લાસ ઉમેરીશું અને જલજીરા પાવડર પણ ઉમેરીશું 1/2 ટીસ્પૂન. અને બધું બરાબર મિક્સ કરી લઈશું. જો તમારે આવી રીતે જ પીવો હોય તો તમે આવી રીતે પી શકો છો, અથવા તો તેને ગાળીને પણ પી શકો છો. હું અહીં તેને ગાળી લઈશ. હવે તેને આપણે સર્વ કરીશું. પછી આપણે સર્વિંગ બાઉલમાં બરફ લઈ લઈશું. અને જે આપણે ગોળનો શરબત બનાવ્યો તે ઉમેરી દઈશું. મિત્રો, આ શરબતનો ટેસ્ટ એકદમ શેરડીના રસ જેવો જ આવે છે. તો તૈયાર છે ડુપ્લિકેટ શેરડીનો રસ એટલે કે ગોળનો શરબત. મિત્રો, આ શરબત તમે ઘરે એક વખત જરૂર ટ્રાય કરજો, તમને અને તમારા પરિવારને ચોક્કસ ભાવશે. તો મિત્રો, તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો, જેથી તે લોકો પણ આવા શેરડીના રસ જેવો ગોળનો શરબત ઘરે બનાવી શકે. થેન્ક યુ. આવજો.